જો આના પહેલાના લેક્ચરમાં આપણે ગેલેલિયન રૂપાંતરણ જોઈ ગયા હતા કે જેમાં એક ફ્રેમ છે એ સ્થિર હોય અને બીજી ફ્રેમ છે એ ગતિ કરતી હોય વી વેગથી એક્સ દિશામાં, તો પછી આપણને એ રૂપાંતરણો કેવા મળ્યા હતા? આવું હતું કે એક્સ ડેશ હોય તો શું હતું? એક્સ માઇનસ વીટી, અને એ ખાલી એક્સ દિશામાં જ ગતિ કરતી હતી આખી આખી ફ્રેમ એસ ડેશ માટે, અને વાય ઘટક, ઝેડ ઘટક અને ટી ઘટક છે એ સરખા રહેતા હતા. એટલે કે વાય ડેશ બરાબર વાય હતું, ઝેડ ડેશ બરાબર ઝેડ અને ટી બરાબર ટી ડેશ. પણ હવે શું થયું કે આ વસ્તુ મોસ્ટલી પદાર્થો માટે સાચી હતી, પણ આપણને ખબર પડી આના પહેલાં માઇકલસન મોલ્લેના પ્રમેયમાં કે પ્રકાશનો વેગ છે ને એ તો હું જો ફ્રેમ એસથી જોઉં કે એસ ડેશ જે ગતિ કરતી છે એનાથી પણ જોઉં તો પણ એનો વેગ અચળ રહે છે. માટે આ સૂત્ર છે એ ત્યાં આપણને પ્રોપર એનું એપ્લિકેશન થતી નથી. ક્યારે? જ્યારે વેગ વી બરાબર સી હોય, એટલે પ્રકાશનો વેગ હોય. તો આ રૂપાંતરણમાં કંઈક ખૂટે છે. આપણે એવું સમીકરણ જોઈએ કે જે પ્રકાશનો વેગ હોય કે કોઈ કણનો વેગ હોય તો પણ કોઈ પણ સ્થિતિમાં એને આપણે સૂત્રને લખીએ તો આપણને જવાબ મળવો જોઈએ. તો એટલા માટે આપણે બીજા રૂપાંતરણની જવું પડી, જેને કહેવાય લોરેન્સ રૂપાંતરણો. મોસ્ટ આઈએમપી થિયરી છે અને મેથેમેટિકલ છે પણ ઇઝી છે, તો એક બે વાર ખાલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો જુઓ, લોરેન્સ રૂપાંતરણો પહેલાં આપણે જોઈ લઈએ કે લખાણ શું કહે છે. તો માઇકલસન અને મોલ્લેના પ્રયોગ પરથી કહી શકાય કે પ્રકાશનો વેગ, પ્રકાશના વેગ માટે ગેલેલિયન રૂપાંતરણ સાચું નથી. તેથી નવા પ્રકારના રૂપાંતરણની જરૂરિયાત ઉદ્ભવે છે અને આ રૂપાંતરણ નીચે દર્શાવેલી શરત પાલન કરતી હોવી જોઈએ. તો આપણને જે પણ ગેલેલિયન રૂપાંતરણ છે એમાં કંઈક ખૂટે છે અને એના માટે નવા રૂપાંતરણો જોઈએ, અને એના માટે બે શરતો પળાવી જોઈએ. કોઈક વાર એક માર્કનો એસક્યુ પણ આવે કે ગેલેલિયન અથવા તો લોરેન્સ રૂપાંતરણો માટેની શરત શું છે એ લખો. તો આ એસક્યુના બે શરતો લખવાની. તો શું શરત છે? પહેલી તો રૂપાંતરણ રેખીય હોવું જોઈએ, એટલે ગતિ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એક જ દિશામાં, ભલે એક્સ વાય ઝેડ ગમે તે હોય પણ આમ વારે ઘડીએ બદલાતી હોવી જોઈએ નહીં. તો રૂપાંતરણ રેખીય હોવું જોઈએ અને એક જડત્વીય સંદર્ભ ભૂમિકામાંથી કોઈ એક ઘટના બીજા જડત્વીયની સંદર્ભ ભૂમિકામાં એ જ ઘટના તરીકે રૂપાંતરણ પામતી હોવી જોઈએ. તો બીજી શરત શું છે? કે આ જે પણ ઘટનાઓ છે, બે ફ્રેમો છે, એ કેવી હોવી જોઈએ? જડત્વીયની નિર્દેશ ફ્રેમ અથવા જડત્વીયની નિર્દેશ ફ્રેમ હોવી જોઈએ, અને બંનેની જે પણ રૂપાંતરણ કરીએ છીએ એ એક જ ઘટના માટે થવું જોઈએ. એવું નહીં કે આનો છે એ બીજી ઘટના છે અને આ બાજુ બીજી ઘટના છે, એવું નહીં. એક જ ઘટનાનું ઓબ્ઝર્વેશન બે અલગ અલગ ફ્રેમમાંથી એક સાથે થવું જોઈએ, અને બંને ફ્રેમો કેવી હોવી જોઈએ? જડત્વીયની નિર્દેશ ફ્રેમ હોવી જોઈએ. જડત્વીયની નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? કે જેમાં ન્યૂટનનો પ્રથમ નિયમ પડાતો હોય એવી. બરાબર? તો એક મુદ્દો એ કે રેખીય હોવું જોઈએ અને બંને સંદર્ભ ભૂમિકાઓ કેવી હોવી જોઈએ? જડત્વીયની નિર્દેશ ફ્રેમ, અને એક જ ઘટનાનું રૂપાંતરણ થવું જોઈએ. એક મુદ્દો. બીજો, આ રૂપાંતરણ ગેલેલિયન રૂપાંતરણના પરિણમતું હોવું જોઈએ. ઇન ધ સેન્સ કે લોરેન્સ રૂપાંતરણ શું છે ભાઈ? કે ગેલેલિયન રૂપાંતરણ સાચું છે પણ આમાં કંઈક ખૂટે છે. બરાબર? દરેક જગ્યાએ ખાલી એ એપ્લાય થતું નથી. તો આપણે જ્યારે પેલું બી રૂપાંતરણ મેળવીએ ત્યારે એને આપણે ગેલેલિયનમાં ફેરવવું હોય તો પણ આપણને ફેરવી શકતા હોવા જોઈએ, એવું કહે છે. હવે આ જે થિયરી છે ને, એને આપણે ગેલેલિયન રૂપાંતરણ બહુ મીન્સ મોટી ગાણિતિક સમીકરણવાળી થિયરી છે, તો પહેલાં હું આમાંથી કશું ના જોતા મેથેમેટિકલ સ્ટેપ કેવી રીતે કરવાના એ તમે જોઈ લો. તો જુઓ, પહેલાં કે તો આપણે જે શરતો ભણ્યા એના પરથી આપણને શું ખબર પડી કે આપણું ગેલેલિયન રૂપાંતરણ હતું ને એ કેવું હતું? એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ વીટી હતું ને,
પણ ઇન ધ સેન્સ અહીં કંઈક ખૂટે છે એવું દર્શાવતું હતું. તો ખૂટે છે એટલે આપણે સપોઝ અહીં કે અચળાંક મૂકીએ કે અહીં કોઈ એક રાશિ ખૂટતી હોવી જોઈએ અને આપણે અહીં કે ની વેલ્યુ શું છે એ આપણે અહીં શોધવાની છે. તો અહીં આપણી જે પહેલી શરત છે કે જે પણ ગતિ હોય એ રેખીય હોવી જોઈએ અને પ્લસ સંદર્ભૂમિ જડત્વની સંદર્ભૂમિકાને ફોર્મમાં હોવી જોઈએ. તો અહીં ધારો કે એક્સ ડેશ બરાબર અહીં શું લખીએ આપણે કે અહીં એક્સ ડેશ હોય તો અહીં એક્સ આવે હે ને. તો પહેલું સમીકરણ છે એક્સ ડેશ બરાબર કે એક્સ માઇનસ વીટી. તો આ ખાલી પેલું ગેલેલિયનમાં શું હતું એક્સ બરાબર એક્સ માઇનસ વીટી, ખાલી અહીં એડ થયું કે. આ સમીકરણ એક છે. હવે જો મારે હું ઊંધી દિશામાં વેગને માપું તો માઇનસ વીનો શું થઈ જાય પ્લસ વી, અને હું મેઝર કરું છું જેમ કે અહીં એક્સ ડેશના સંદર્ભ એટલે એસ ડેશ ફ્રેમના બદલે હું એક્સ ફ્રેમમાં જો મેઝર કરું તો આ સમીકરણ શું બનશે મારું, તો આ થઈ જશે એક્સ ડેશની જગ્યાએ એક્સ, અહીં કે એક્સ હોય એની જગ્યાએ એક્સ ડેશ. અહીં વેગ ઊંધી દિશામાં મપાય છે એટલે માઇનસ વીનો શું થઈ જાય પ્લસ વી, અને ટીના બદલે ટી ડેશ. ખબર પડી શું કર્યું મેં અહીં? મારી સંદર્ભૂમિમાં વેગ છે ને ઊંધી દિશામાં જો મેઝર કરું અને એસ ડેશ ફ્રેમના બદલે એક્સ ફ્રેમમાંથી કરું તો આ રૂપાંતરણ આ રીતે મળે. એટલે એક્સ ડેશની જગ્યાએ એક્સ, એક્સની જગ્યાએ એક્સ ડેશ, ટી ડેશની બદલે ટી, અને અહીં ઊંધી દિશામાં વેગ છે એટલે પ્લસ વી લખાય. તો આ એક આખું સમીકરણ થઈ ગયું. તો જો આ સમીકરણમાં હું એક્સ ડેશની કિંમત છે ને સમીકરણ બેમાં એક્સ ડેશની કિંમત મૂકતા તો શું થાય, અહીં લખીએ સમીકરણ બેમાં એક્સ ડેશની કિંમત મૂકતા તો શું થશે એક્સ બરાબર, અલ્ટિમેટ ગોલ છે આપણો કે ને શોધવો, કે ની કિંમત શોધવી બરાબર. તો અહીં થઈ જાય એક્સનું એક્સ, કે ખરું જ. હવે એક્સ ડેશની કિંમત તો આટલી છે એ અહીં મૂકી દઈએ, તો એક્સ ડેશ બરાબર શું લખી શકાય કે એક્સ માઇનસ વીટી પ્લસ, આ એક્સ ડેશની કિંમત મૂકી પછી અહીં તો છે વીટી ડેશ, તો આવું સમીકરણ મળે બરાબર. તો માટે હવે એક્સવાળા પદ એક બાજુ લઈ લઈએ, આપણે અહીં ટી ડેશ બરાબર શું છે એ પહેલાં ફાઇન્ડ કરીએ. એવું કેમ કરીએ છીએ આપણે આગળ જોઈશું ને તો આપણને ખબર પડશે. તો ટી ડેશને પહેલાં સૂત્ર કરતા કરવાનો. આપણે આ થિયરીના એમ તમારા અહીં બાજુમાં સ્ટેપ લખવા હોય ને તો પણ લખી શકો. પહેલાં એક્સ ડેશની કિંમત મૂકી એક્સમાં અને પછી ટી ડેશને શોધ્યું. તો જો ટી ડેશને સૂત્ર કરતા કરવો હોય તો એક મિનિટ, પહેલાં એક્સ બરાબર આ કૌંસ છોડી દઈએ તો શું થઈ જાય કે સ્ક્વેર એક્સ માઇનસ વી ટી કૌંસમાં આ કે અહીં પણ ગુણાઈ જાય એટલે વી કે ટી ડેશ. આ મારે શોધવું છે આની વેલ્યુ ટી ડેશ, એટલે હું આ જે સમીકરણ છે ને આ બાજુ લાવી દઈશ, એટલે અલ્ટિમેટલી આ તો એમ જ રહેશે અને આ સમીકરણ આ બાજુ આવી જાય તો માઇનસ રહેશે. એટલે હું પહેલાં આ લખું છું, અથવા ના ખબર પડે તો લાંબુ કરીએ. ચલો આ છે ને આને અહીં લાવી દઉં એટલે થઈ જાય એક્સ માઇનસ કે સ્ક્વેર એક્સ માઇનસ વી ટી, આ અહીં લાવી દઉં એટલે માઇનસ, અને બરાબર થઈ જશે વી કે ટી ડેશ. માટે અહીં હું લખી શકું કે વી કે ટી ડેશ બરાબર આવું પણ લખાય એક્સ માઇનસ કે સ્ક્વેર એક્સ માઇનસ વી ટી. માટે ટી ડેશ બરાબર શું થઈ જાય આ વી વી કે આ બાજુ જતું રહે, તો એક્સ માઇનસ વી કે અને એ પણ થઈ જાય માઇનસ કે સ્ક્વેર એક્સ વી ટી છેદમાં વી કે. તો અહીં એક તો કે જતો રહ્યો તો અહીંયા આપણને સમીકરણ મળે ટી ડેશ બરાબર એક્સ વી કે છેદમાં કે વી એક્સ માઇનસ વી ટી. તો આપણને ટી ડેશની વેલ્યુ મળી બરાબર. અહીં આપણે હવે કૌંસ અહીં પણ જો એક એક્સ છે અહીં પણ એક્સ છે એટલે આને આ સમીકરણ આને આપણે હજુ અંદર સોલ્વ કરીએ તો આપણને શું મળશે જુઓ અહીં લખીએ
માટે ટી ડેશ બરાબર એક્સ વીકે માઇનસ, આને અહીં ગુણી કાઢીએ તો કે એક્સ વી, અને અહીં પણ ગુણીએ તો પ્લસ કે વી ટી છેદમાં વી, તો અહીં વી વી કટ. તો માટે ટી ડેશ બરાબર શું થઈ ગયું, અહીં એક્સ કોમન નીકળશે આખામાંથી, અને કે જો મારે કોમન કાઢવો હોય તો અહીં કે ગુણાઈ જશે, ના કાઢવો હોય તો પણ ચાલે, નહીં તો અહીં કે વી એક્સ કોમન કાઢીએ તો આપણને શું મળે, જો કે વી એક્સ કોમન કાઢીએ, જે પણ તમારે કોમન, આ તો બુકમાં આ રીતે કર્યું છે એટલે હું કોમન કાઢું છું, નહીં તો ચાલશે, પણ આપણું આ ઇક્વેશન થોડુંક પછી જો આપણી રીતે સોલ્વ કરીશું તો થોડું ગૂંચવાય એટલે લાંબુ થઈ જાય, માટે તો અહીં કે વી એક્સ કોમન કાઢીએ તો અહીં શું રહે, વન માઇનસ કે, કે નથી અહીં જુઓ, કે નીચે નથી ને તો પણ મેં કોમન કાઢ્યો છે, માટે ઉપરથી મારે શું કરવું પડે, ગુણવું પડે, તો કે સ્ક્વેર, અહીંયા આવે એક્સ કોમન, અહીં વી ચતુર એટલે ખાલી કે સ્ક્વેર આવશે, અને અહીં આવે કે ટી સમીકરણ, બરાબર. તો આ સમીકરણ ચાર છે. હવે જુઓ આખું આ એક સમીકરણ આવી ગયું, પછી તમારે લખવાનું કે જ્યારે આપણે, તો જુઓ આપણે આ જે વેલ્યુ છે એક્સ ડેશ બરાબર આપણને શું મળ્યું, સી ટી ડેશ, તો આપણને એક્સ ડેશની કિંમત ખબર છે, ટી ડેશની કિંમત ખબર છે, તો આ સમીકરણમાં આપણે એક્સ ડેશ અને ટી ડેશની વેલ્યુ મોકલીએ, તો એક્સ ડેશ બરાબર આપણું સમીકરણ વન છે, કે એક્સ વી ટી છે, તો અહીં મૂકી દઈએ એક્સ ડેશ બરાબર શું મૂકીએ, કે એક્સ વી ટી, અને બરાબર સી ટી ડેશ બરાબર આપણને શું મળ્યું સમીકરણ ચારની મદદથી, તો આ સી કૌંસમાં એક્સ વી કે વન માઇનસ કે સ્ક્વેર પ્લસ કે ટી, આ સમીકરણ છે. આપણે હવે શું શોધીશું, કે ને આપણે શોધવાનું છે, સિમ્પ્લિફાય કરવાનું છે, બરાબર. તો આપણે કે અહીં આ સૂત્ર સાદનું સાદુરૂપ આપીએ તો કે ને ગુણીએ તો શું થાય, કે એક્સ, અહીં કે ગુણાઈ જાય તો કે વી ટી બરાબર, આ સી ને પણ અંદર ગુણી કાઢીએ તો સી એક્સ વી કે વન માઇનસ કે સ્ક્વેર પ્લસ, આ સી અહીં ગુણાઈ જાય તો કે સી ટી બરાબર. એક્સ વાળા પદ એક બાજુ અને આ ટી વાળા પદ એક બાજુ લઈ લઈએ, તો આ આખું એક્સ વાળું પદ આ બાજુ આવી જશે, તો શું થઈ જશે, કે એક્સ આ પદ આખું અહીં આવી જાય તો માઇનસ સી એક્સ વી કે વન માઇનસ કે સ્ક્વેર બરાબર, આ કે સી ટી તો છે જ, અને આ માઇનસ આ બાજુ આવી જાય તો પ્લસ કે વી ટી થઈ જાય બરાબર. હવે અહીંથી એક્સ કોમન કાઢીએ આ તો શું થઈ જાય, એક્સ કોમન કાઢીએ તો રહે આપણું અહીં ખાલી કે રે માઇનસ અહીં સી વી કે કૌંસમાં વન માઇનસ કે સ્ક્વેર રે, અને અહીંથી કોમન શું નીકળે ભાઈ, તો અહીંથી કોમન તો ખરેખર નીકળે છે ટી નીકળે અને કે નીકળે, પણ આ ખાલી આખા જે પણ થિયરી છે એમાં યાદ રાખવાનું કે આ જે સ્ટેપ આવે ને ત્યાં કોમન સી ટી કાઢવાના, કેમ કે આપણે ઇક્વેશન સહેલું કરવું છે, અને આપણે અહીં સી ટી કેમ કાઢીએ છીએ, કેમ કે આપણે છે ને અહીં જે સી ટી છે એક્સ વાળું આપણે આ સૂત્ર મેળવ્યું, એને આ સૂત્ર સાથે મારે સરખાવવું છે, જેથી કરીને સીટી સીટી નીકળી જશે અને આપણને કે છે ને સહેલાઈથી મળશે. એટલે જ્યારે આ સમીકરણ આવે કે સી ટી પ્લસ કે વી ટી, તો કોમન શું કાઢીશું આપણે, સી અને ટી કોમન કાઢીશું, જેથી અહીં શું વધશે, જુઓ સી ટી કોમન નીકળે તો અહીં તો કે જ રહે પ્લસ, અહીં જુઓ ટી કોમન નીકળી ગયો પણ સી છે નહીં, અને સી કોમન કાઢ્યો એટલે સી મારે શું કરવો પડે, ભાગવો પડે, અને ટી જતો રહ્યો એટલે અહીં ખાલી રહે કેવી, પડી ખબર. તો આ આપણું એક સમીકરણ છે, આ છે. માટે એક્સ બરાબર શું થઈ ગયું, અહીં આપણે અલ્ટિમેટલી શું કરીએ છીએ ભાઈ, આ સમીકરણથી ચાલુ કર્યું મેં અને આ સમીકરણમાં જવું છે, ખબર પડી. તો અહીં આવે એક્સ, તો એક્સ બરાબર આ નીચે છેદમાં જતું રહે અહીં સી ટી K
के प्लस के वी बाय सी छेद में आखू पद अहीं भागाकार में आई जाए तो के सी वी के वन माइनस के स्क्वेर आपने समीकरण मळे छे। माटे अवे आ समीकरण सपोज पांच होय माटे टी डेस नी वेल्यू शू मळी आपने भाई तो एक्स वी के वन माइनस के स्क्वेर प्लस के टी बराबर जे पण अने तमे कॉमन ना काढीने अहीं एक्स एकलो कॉमन काढीने जे वेल्यू मळे रहेवा दो तो पण चाले जे तमने अनुकूळ आवे ए रीते आ तमारे सॉल्व करवानुं। हवे जो के ज्यारे टी बराबर जीरो होय ने समय त्यारे शुं थाय टी बराबर जीरो होय त्यारे शुं हशे एस फ्रेम अने एस डेस एकबीजा ऊपर संपात थयेली होय અને ત્યારે પ્રકાશનો વેગ ત્યારે પ્રકાશનો વેગ કેટલો થાય એ તો સી છે તો સી બરાબર એસ ડેસ એસ ફ્રેમમાં શું થાય તો વેગ બરાબર શું થાય અંતર એક્સ છેદમાં સમય ટી માટે એક્સ બરાબર શું લખી શકીએ એક્સ સી ટી એ જ રીતે એક્સ ડેસ ફ્રેમમાં આ એક્સ ફ્રેમમાં છે આ એસ ડેસ ફ્રેમમાં અહીં સી બરાબર શું લખાય એક્સ ડેસ ટી ડેસ માટે એક્સ ડેસ બરાબર શું થઈ જાય સી ટી ક્યારે ટી બરાબર ઝીરો ટાઈમ હોય ત્યારે જ્યારે બંને વસ્તુ એકબીજા પર સંપાત હોય ત્યારની વાત છે તો આવું આપણે કેમ કરીએ છીએ ભાઈ કેમ કે આપણે જે વેલ્યુ છે અહીં જુઓ આપણે કેને શોધવું છે અને કેને શોધવા માટે આ સૂત્ર જેટલું પોસિબલ હોય ને એટલું સિમ્પ્લિફાય થવું જોઈએ માટે આપણે ટી ડેસની કિંમત અહીંથી લઈશું એ અહીં મૂકી દઈશું બરાબર ટી ડેસ બરાબર શું થઈ જાય અહીં આ ટી ડેસ છે અને એક્સ વી કે આવ્યું આપણી વેલ્યુ તો આગળ જોઈએ જો સમીકરણ અહીં આ જો તો આપણે શું કરવું છે સમીકરણ પાંચમાં આપણે અહીં એક્સની કિંમત મૂકીએ એક્સ બરાબર આપણને શું મળ્યું હતું ભાઈ સી ટી તો અહીં લખીએ આપણે કે સી ટી ઇક્વલ ટુ સી એક્સ બરાબર સી ટી એટલે જ આપણે આ બંને કેન્સલ થાય એટલે જ અહીં સી ટી કોમન કાઢ્યું હતું તો સી ટી અહીં કૌંસમાં કે કેવી છેદમાં સી ભાગ્યા શું મળ્યું અહીં કે માઇનસ સી વી છેદમાં કે અને અહીં થાય છે વન માઇનસ કે સ્ક્વેર આ વેલ્યુ મળે છે તો શું થશે અહીં સી ટી સી ટી કેન્સલ માટે અહીં વન ઇક્વલ ટુ આપણને મળ્યું કે કે વી બાય સી છેદમાં કે માઇનસ સી વી કે અહીં થઈ જાય વન માઇનસ કે સ્ક્વેર જો આ બધી માથાકૂટ શું કરી આપણે કે આપણે આ સીટીની કિંમત મૂકી એક્સની કિંમત મૂકી કેમ કે આપણે કેને કે શોધવો છે પણ કે અચળાંક છે એટલે એને એ કયા ફોર્મમાં મળવો જોઈએ અચળ વસ્તુના ફોર્મમાં મળવો જોઈએ એટલે લગભગ વી આપણો અચળ છે સી અચળ છે પણ અહીં સમય ટી એક્સ કે કોઈ યામ છે એ બદલાતા જતા હોય છે એટલે આપણે આ બધી માથાકૂટ એટલે કરી કે જેથી કરીને કે છે ને આપણને વી અને સીના ફોર્મમાં મળે બરાબર તો માટે હવે જુઓ તો અહીં શું લખી શકીશું આપણે કેને આપણે શોધવું છે તો આને અહીં આ બાજુ લઈ જઈએ તો આ પદ આપણને મળે છે કે સી વી કે વન માઇનસ કે આ જેટલું લાગે છે એટલું અઘરું છે નહીં ભાઈ હા એક બે વાર પ્રેક્ટિસ જ માગે છે બાકી મેથેમેટિકલ સિમ્પલ ફોર્મ છે એ સોલ્વ કરવાના છે તો આને આપણે આ બાજુ લઈ ગયા હવે કે ને સૂત્ર જો અહીં આ કે છે ને આ કે છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે આ કે તો ઉડી ગયું માટે અહીં શું મળ્યું આપણને આ અહીં ગુણી કાઢીએ અથવા તો જુઓ કે વાળા પદ એક બાજુ રાખીએ અને સી વી વાળા પદ એક બાજુ રાખીએ એટલે અત્યારે તો આપણને મળ્યું માઇનસ સી વી કે વન માઇનસ કે સ્ક્વેર બરાબર કે વી સી તો કે વાળા પદ આ બાજુ અને સી વી વાળા પદ આ બાજુ લાવી દઈએ
तो माटे आ के अहीं आई जाए ऊपर छे तो नीचे एटले थई जाए के स्क्वेर अहीं माइनस तो रहे ज वन माइनस के स्क्वेर बराबर अहीं वी छे सी छे अने आ सी वी छे आ बाजू आई जाए तो वी ऊपर गुणा एटले अहीं वी स्क्वेर थई जाए आ सी नीचे आवे एटले सी स्क्वेर थई जाए माटे हवे आ माइनस वन अपन के स्क्वेर अहीं गुणीए तो शू थई जाए माइनस वन अपन के स्क्वेर थाय माइनस माइनस प्लस ऊपर के स्क्वेर छे आ माइनस वन अपन के स्क्वेर गुणीए तो एकाएक आ के स्क्वेर नीचे आई जाए एटले अहीं थई जाए वी स्क्वेर सी स्क्वेर तो के स्क्वेर कट तो माटे अहीं शू मळ्युं समीकरणमां माइनस वन अपन के स्क्वेर प्लस अहीं चतुर्व्यूह एटले अहीं आवे वन अहीं आवे वी स्क्वेर सी स्क्वेर माटे के ने सूत्र करता करवो होय तो शू करिए अहीं आखाने माइनस वडे गुणीवू होय तो पण अथवा अहीं लखीए वन अपॉन के स्क्वेर रहेवा दईए आने आ बाजू लई लईए तो मळे वी स्क्वेर छेदमां सी स्क्वेर माइनस वन माइनस आपणे आ बाजू लई जईए तो थई जाय वन अपॉन के स्क्वेर बराबर शू थई जाय जे माइनस हतुं ए प्लस ने प्लस हतुं ए माइनस एटले आ माइनस थई जाय अने आ थई जाय वन हवे जुओ माटे आवुं पण लखी शकाय वन अपॉन के स्क्वेर बराबर वन माइनस वी स्क्वेर अपॉन सी स्क्वेर મારે શું કરવું છે ભાઈ કે ને શોધવું છે તો આને જો હું ઉલટાવું તો આને પણ ઉલટાવી દેવાય તો માટે અહીં થઈ જાય કે નો વર્ગ બરાબર થઈ જાય વન છેદમાં આખી વેલ્યુ વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર મારે કે શોધવું છે તો અહીં અંડરરૂટ કરવું પડે એકનું અંડરરૂટ તો એક જ થાય આનું અંડરરૂટ આપણે લખી કાઢીએ વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર તો આપણને કે ની કિંમત મળી ગઈ જે આપણે જોઈતી હતી तो के ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીએ તો આપણને રૂપાંતરણ મળે એ લખવાનું કે કે ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આપણને સમીકરણ 1 હતું આપણું શું હતું કે x x ડેશ બરાબર k x માઈનસ vt તો માટે અહીં x ડેશ બરાબર હવે શું થઈ ગયું તો x vt અને કે ની કિંમત છે વન છેદમાં આ અંડર રૂટ વન માઇનસ વી સ્ક્વેર સી સ્ક્વેર તો અહીં જો સીનું ફોર્મ આવ્યું એટલે આ પ્રકાશના સૂત્ર માટે પણ જરૂરી છે તો લોરેન્સ રૂપાંતરણમાં આપણને મળ્યું એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ વીટી વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર આપણને અહીં વેલ્યુ મળે છે એ જ રીતે અહીં આપણું પેલું તો કોમન હતું વાય બરાબર તો વાય ડેશ જ હતું ઝેડ બરાબર ઝેડ ડેશ હતું પણ અહીં ટી બરાબર ટી ડેશ થતું નથી કેમ કે પ્રકાશના વેગ સાથે સમય છે એ શું થાય છે બદલાય છે અને આનું સમીકરણ ટી ટી ડેશનું સમીકરણ આપણે બુકમાં સોલ્વ કરેલું આવ્યું આપ્યું નથી પણ તમારે જો સોલ્વ કરવું હોય તો આપણને કે ની કિંમત તો મળી ગઈ છે તો અહીંથી જેમ આપણે આ જે સમીકરણ છે ને અહીં કે જે આપણે એક્સ ડેશની કિંમત મૂકી એમ અહીં ટી ડે જેમ કે એક્સ ડેશની જગ્યાએ ટી ડેશની કિંમત અહીં મૂકી અને ટી સાથે સરખાવવામાં આવે તો આપણને એક સૂત્ર મળશે અને જેનો ઉપયોગ કરીને આપણે અહીં ટી ડેશને શોધી શકીએ પણ તમારે બુકમાં નથી ખાલી તમારે યાદ રાખવાનું તો ટી ડેશ એ કેટલું મળે છે આપણને વેલ્યુ તો આના એક્સ જેવું જ છે લગભગ તો એની વેલ્યુ આપણને મળશે આપણે આ એક્સ ડેશના ફોર્મમાં મેળવીએ છીએ એટલે ટી અહીં એક્સની જગ્યાએ ટી માઇનસ અહીં છેદમાં વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર તો છે જ અહીં વી તો ખરું જ પણ અહીં ટીની જગ્યાએ શું આવશે અહીં તો અહીં આવે સી અહીં એક્સ અપન સી સ્ક્વેર હવે આ કેમ આવ્યું આ સાચું છે કે ખોટું એ જોવું હોય તો જુઓ અહીં સમય છે ને તો અહીં પણ શું આવવું જોઈએ સમય આવવું જોઈએ તો અહીં જુઓ આપણો એક વેગ વેગ તો જતો રહ્યો આ પણ વેગ છે ને આ પણ વેગ છે તો એક જતો રહ્યો અને આ છે અંતર ભાગ્યા વેગ બરાબર ને તો અંતર ભાગ્યા વેગ તો મને શું આપે સમય આપે માટે આ પણ શું દર્શાવે છે સમય બતાવે છે બરાબર ટી ડેસ કે ટી જે કોઈ અહીં આપણને સમયનું ફોર્મ મળે છે એટલે આ ઇક્વેશન સાચું છે તો ખાલી યાદ શું રાખવાનું કે જેમ કે એક્સ ડેસ છે એના જેમ ટી ડેસમાં ફેરવવું હોય તો અહીં વી પણ ખરો પણ ટીની જગ્યાએ આપણે લખવાનું છે ટીની જગ્યાએ શું લખીશું આપણે એક્સ અપન સી સ્ક્વેર લખવાનું બાકી એને એ છે
तो आज रूपांतरण है एने लॉरेंस ना रूपांतरण कहवाय। एक मार्क में कोई कोई वार लखे कहे कि लॉरेंस ना प्रति रूपांतरण मेळवो, बराबर। तो प्रति रूपांतरण कोने कहवाय, जे एक्स ना फॉर्म में हो, एक्स बराबर वाई बराबर झेड बराबर टी बराबर। तो एक ए इक्वेशन केवा होय, तो अहीं एक्स बराबर शू थई जाय, तो रूपांतरण मेळवीए तो आपणे जो अहीं एक्स लखीए तो एक्स डेस नी जगह एक्स लखाय, अने अहीं जेम के एक्स छे एनी जगह एक्स डेस, अने टी होय एनी जगह टी डेस, अने वी नी जगह वेग तो एने ज रहे पण माइनस होय तो शू थई जाय प्लस थई जाय। माटे आना प्रति रूपांतरण मेळववा होय तो आपणे अहीं ज लखीए तो शू थई जाय एक्स बराबर अहीं लखीए तो अँ थी जाए एक्स बराबर शू थी जाए के एक्स डेस एक्स की जगह माइनस न प्लस वी टी डेस अने अँ ए के जगह तो आप लखी सकी लखा एक्स डेस वी टी डेस छेद में वन माइनस वी स्क्वेर अपन सी स्क्वेर बता पची। तो आ तो एने ज के वाई बराबर वाई डेस अने झेड बराबर झेड डेस, पण टी बराबर शू थी जैसे तो अँ टी बराबर अँ टी डेस बदले टी लख्यू तो अँ टी बदले टी डेस माइनस न प्लस वी तो एम एक्स की जगह एक्स डेस सी स्क्वेर आ तो एने ज रहे वन माइनस वी स्क्वेर अपन सी स्क्वेर अँ कई चेन्ज नहीं करवा। तो आ है अपना प्रति रूपांतरण बराबर। तो आखी थीअरी तेरे अँ जो अमे लखी है ते एम आम लखी है ये व्यवस्थित लखी और एक बे वार वाँची जवी। आ मोस्ट आईएमपी थीअरी है, जो भाई आ चेप्टर में कोईपण थीअरी बहुत नानू चेप्टर है कोईपण थीअरी तमारे छोड़वानी नथी, एटले आ एक आखू थी जाए तो कोईपण वस्तु पूछाय तो तमने आवड़ी जोईए। હું છે ને એક પીડીએફ તમને આનો જે છે ફોટો પાડીને મોકલી દઈશ આ થિયરીનો, તો એકવાર જુઓ ફરી ફટાફટ મેથેમેટિકલ સ્ટેપ જોવા હોય તો આપણે શું કર્યું હતું એ માટે તો શરૂઆત આપણે કરી હતી કે પહેલું સમીકરણ લઈને કે એક્સ બરાબર શું હતું, તો આપણને ખબર છે ગેલિલિયોના રૂપાંતરણ જેવું જ કે એક્સ ડેસ બરાબર આપણને શું મળતું હતું એક્સ एक्स माइनस वी टी अने अँ के लख्यो जे आपणे शोधवानो छे। तो एज रीते आपणे एक्स बराबर शू लखी सकीए के एक्स नी जग्याए एक्स डेस माइनस वी नी जग्याए प्लस वी अने टी नी जग्याए टी डेस लखी सकीए। हवे आ एक समीकरण छे, आ समीकरण बे, तो आपणे शू करीए अँ एक्स डेस समीकरण एक नी किंमत समीकरण बे मां मूकता, तो आ समीकरण थई जाए एक्स के एक्स डेस की किंमत अँ मूकीए तो आ थी जाए के एक्स वी टी प्लस वी टी डेस, तो आपने आवी वेल्यू मळे छे। अने माटे अँ एक्स बराबर के स्क्वेर एक्स आ के ने गुणी काढ़ीए अँ गुणाय एटले अँ पण गुणाशे एटले अँ थी जाए के स्क्वेर वी टी आ के थी जाए के स्क्वेर ने अँ पण गुणाशे ने अँ पण गुणाशे प्लस आ के अँ गुणाई जाए तो के वी टी डेस एक्सवाड़ा पद एक बाजू टी वाला पद एक बाजू अथवा आप टी डेस ने सूत्र करता करवो है तो बीजा बढ़ा सूत्रों आ बाजू लाई दीए तो मैं अँ के वी टी डेस एक बाजू राखी आ बदा सूत्रों से आ बाजू लाइए तो शू थी जाए एक्स अँ आई जाए तो माइनस के स्क्वेर एक्स प्लस के स्क्वेर वी टी माटे के वी टी डेस बराबर अँ थी एक्स कॉमन निकले तो अँ खाली रहे वन माइनस के स्क्वेर प्लस के स्क्वेर वी टी। हवे हूँ शू करीश अँ के टी डेस ने सूत्र करता करवो है एट्ले के वी वडे समीकरण भागी जाए एट्ले एक्स वन माइनस के स्क्वेर अँ आए के वी अँ पण आए के स्क्वेर वी टी अपन के वी तो अँ एक के तो जतो रहे वी पण जतो रहे माटे अँ शू रहेशे टी डेस बराबर अँ रहे एक्स
वन माइनस के स्क्वेर छेद में के वी प्लस अँ एक के गयो पण एक तो के रह्यो अने टी रह्यो एटले रह्यो के टी। तो आपणो आ जे समीकरण छे समीकरण त्रण मळ्यु। हवे शुं करवुं छे भाई? तो हवे लखवानुं तमारे के ज्यारे आपणो एस अने एस डेस एक बीजा पर संपात होय त्यारे शुं थाय? त्यारे प्रकाशनो वेग सी ए केटलो होय? तो एस एस डेस ना संदर्भ में एस ना संदर्भ में सी बराबर शुं थाय? वेग वी सॉरी अंतर एटले अंतर आवे एक्स अने समय आवे टी एटले थई जाय एक्स बराबर सी टी। एम एक्स डेस ना ना संदर्भ में ए थई जाय एक्स डेस अहीं सी तो अचर अने टी डेस। तो हवे जो आ समीकरण आयु चौथू आ पांचमु तो समीकरण पांच में आपने एक्स डेस की किंमत खबर छे टी डेस आपणे अहीं शोध्यो तो एनी किंमत मुकता लखीए समीकरण पांचमा समीकरण एक अने त्रण नी किंमत मुकता तो एनी किंमत आपणे मूकीशुं तो शुं थई जशे? एक्स डेस बराबर आपणने समीकरण एक में जे मळ्युं के एक्स माइनस वी टी एटले के एक्स माइनस वी टी अने अहीं सी तो छे ज अने टी डेस बराबर आपणे समीकरण त्रण में मेळव्युं तो आखू मोटू समीकरण ए लखी काढ़ीए एटले आवे एक्स वन माइनस एक वार आवड़ी जशे ने तो तमने जाते ज कर मीन्स करवानुं मन थशे एवुं इक्वेशन छे। तो आ जे वेल्यू आई गई आपणे सूत्र करता एक्स ने करवानुं छे बराबर। तो आने पहेला सीम्प्लिफाई कर दईए इक्वेशन तो अहीं थई जाय के एक्स आ के अहीं गुणाई जाय तो के वी टी बराबर आ तो अहीं रहेवा दईए आमां एक्स नथी एटले एक्स वन माइनस के स्क्वेर के वी प्लस के टी बराबर। तो एक्स वाळा अहीं पण करी दे हाँ कई नहीं तो एक्स वाला पदों एक बाजू एट आ एक एक्स वालू पद से अँ आई जैसे बीजा पदों बीजी बाजू लई जाइए तो अँ थे के एक्स अँ एक्स ऑलरेडी बार काढ़ेलो एट्ले आपणे एने गुणवानो नथी केम के अँ आपणे कॉमन ज जोईए छे तो आने आखू पद अँ आई जाए तो माइनस एक्स वन माइनस के स्क्वेर अने अँ आवे के वी बराबर अँ आवे के टी अने अँ थई जाए आ अँ जतुं रहेतो प्लस पण एक वस्तु भूली गई आपणे अहीं शुं मूकवुं पड़े सी आ शुं आ जे वेल्यू छे आपणे शुं करी तुं एक्स डेस नी किंमत मूकी टी डेस नी किंमत मूकी ने अहीं शुं छे सी छे एटले आखी वेल्यू में अहीं सी गुणावो जोईए जे आपणे भूली गया छीए अहीं सी गुणावो जोईए एटले आखू पद अहीं गयुं तो अहीं सी आवे अने आ सी आनी जोडे पण गुणाय एटले सी अहीं थई जाय सी के टी અને આ તો એમ જ છે એટલે અહીં આવી જાય પ્લસ કે વી ટી આવી ભૂલ નહીં કરવાની બરાબર। તો હવે શું થયું અહીં એક્સ કોમન કાઢીએ તો એક્સ બરાબર શું રહ્યું કે રહ્યો માઇનસ અને અહીંયા આવે સી વન માઇનસ કે સ્ક્વેર છેદમાં કે વી બરાબર। એક્સ મેં કોમન કાઢ્યું એટલે સી છે વન માઇનસ કે સ્ક્વેર કે વી બરાબર। અને અહીં યાદ રાખવાનું કે સી ટી કોમન કાઢવાના છે કેમ કે મારે અહીં એક્સ વાળું સી ટી પદ ને સરખાવવું છે એટલે તો અહીં સી ટી કોમન કાઢીએ તો શું રહે સી ટી તો જતા રહે એટલે કે રે પ્લસ અહીં ટી જતો રહ્યો પણ સી નથી એટલે મારે સી વડે ભાગવું પડે આ સમય અને ટી જતો રહે એટલે ખાલી રહે કે વી બરાબર। તો હવે આને અહીં નીચે લાવી દઈએ તો એક્સ બરાબર થઈ ગયું એક્સ બરાબર થઈ ગયું સી ટી કે પ્લસ કે વી બાય સી અને નીચે આખું સમીકરણ કે માઇનસ સી વન માઇનસ કે સ્ક્વેર છેદમાં કે વી પણ એક્સ બરાબર તો શું છે સી ટી છે તો માટે સી ટી બરાબર અહીં સી ટી કે પ્લસ કે વી બાય સી અને અહીં થઈ જાય કે માઇનસ સી
वन माइनस के स्क्वेर अने छेद में केवी सीटी सीटी कट माटे मने ये समीकरण मळ्युं। तो शू समीकरण मळे वन बराबर के प्लस के वी बाय सी छेद में के माइनस सी वन माइनस के स्क्वेर के वी आवुं समीकरण मळे। तो हवे सी अने वी अने के ना फॉर्म में समीकरण रहेवुं जोईए। हवे के ने सूत्र करता करीशुं तो आने लई जईए तो आपणने शुं मळे के माइनस सी वन माइनस के स्क्वेर अहीं छेद में छे के वी बराबर अहीं थई जाय के प्लस के वी बाय सी। तो आ एक के आ ना के तो जतो रहे आ बाजू आवे एटले हवे शुं करवुं छे के वाला पद एक बाजू सी वाला पद एटले तो आ सी अने वी आ गुणाकार में छे एटले आ बाजू जतुं रहेशे एज रीते के एकलो ज रहे छे अहीं तो कशुं छे नहीं आ के आ बाजू आई जाए। अथवा सीम्प्लिफाय करवुं होय तो जो आओ माइनस अहीं शुं वध्युं सी वी इंटू वन माइनस के स्क्वेर छेदमां के तो छे ज बराबर अहीं तो कंई नथी आ जतुं रह्युं तो अहीं शुं रहे के वी बाय सी માટે હવે આ વી બાય સી અહીં કે આ બાજુ તો માટે થઈ આ માઇનસ અહીં અંદર ગુણી કાઢું છું તો આ માઇનસ થઈ જાય વન અને આ પ્લસ માઇનસ છે પ્લસ થઈ જાય અહીં કે આ બાજુ આવી જાય તો કે ઇન્ટુ કે કે સ્ક્વેર અહીં વી બાય સી છે આ આમ જાય તો શું થઈ જાય આ વી ઉપર જાય એટલે ફરી વી બાય સી જ રહે માટે અહીં આપણને વેલ્યુ મળી के ने अँ भागी काढ़ी आखा समीकरण वड़े तो अँ थी जाए माइनस वन अपन के स्क्वेर प्लस के स्क्वेर अपन के स्क्वेर आना छेद में आना छेद अँ थी जाए वी स्क्वेर सी स्क्वेर आ के तो जतो रहो माटे थी जाए वन माइनस के स्क्वेर बराबर शू मळ्युं वन बराबर वी स्क्वेर सी स्क्वेर आ वन आ बाजू जाए कारण के ने आपणे करवुं छे तो माइनस वन अपन के स्क्वेर बराबर અહીં થઈ જાય વી સ્ક્વેર સી સ્ક્વેર આ થઈ જાય માઇનસ વન માટે આ માઇનસને હું આ બાજુ લઈ જાઉં તો શું થઈ જાય વન અપન કે સ્ક્વેર આ માઇનસ છે પ્લસ થઈ જશે એટલે હું પહેલાં લખું આ માઇનસ થઈ જાય માટે મારે કે શોધવું છે તો હું આને વ્યસ્ત લઈશ તો આ બી વ્યસ્ત થઈ જશે માટે અહીં થઈ જાય કે સ્ક્વેર તો આનો વ્યસ્ત પાછા અમુક લોકો તો શું કરે એકનો વ્યસ્ત હોય એને અને પછી આનો આનો વ્યસ્ત કરે એવું નહીં આખા આખા પદનો વ્યસ્ત છે આ ખબર પડી એટલે આના છેદમાં તો એક છે તો એક ઉપર આવી જાય અને છેદમાં આખું પદ અહીં નીચે આવે માટે અહીં શું થઈ જાય મારે તો કે શોધવું છે તો આનું વર્ગમૂળ તો એકનું વર્ગમૂળ એક એટલે એક જ રહેવા દઈશ અને નીચે વર્ગમૂળ આવશે વન માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર તો માટે અહીં કેની કિંમત છે એ સમીકરણ એકમાં મૂકી દઈએ તો માટે આપણને શું મળશે આ રૂપાંતરણો મળશે તો રૂપાંતરણ શું છે ભાઈ તો એક્સ તો અહીં લખવાનું તો કેની કિંમત સમીકરણ એકમાં મૂકતા અથવા કેની કિંમત દ્વારા લોરેન્સ રૂપાંતરણો નીચે મુજબ છે એ શું હશે તો એક્સ ડેશ બરાબર શું છે કે એક્સ માઇનસ વી ટી હતું માટે એક્સ ડેશ બરાબર કેની કિંમત મૂકીએ તો એક્સ માઇનસ વી ટી છેદમાં વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર આ કેની કિંમત છે અને એ જ રીતે વાય ડેશ બરાબર તો વાય ઝેડ બરાબર તો ઝેડ ડેશ સોરી ઝેડ ડેશ બરાબર ઝેડ તો આપણે એક્સ ડેશના ફોર્મમાં હોય ને જે તેના રૂપાંતરણ હોય અને એક્સના ફોર્મમાં હોય એને કહેવાય પ્રતિરૂપાંતરણ ખબર પડી તો અને ટી માટે થઈ જાય તો અહીં ટી ડેશ બરાબર શું થઈ જાય આના જેવું જ ટી મૂકવાનું અહીં માઇનસ વી પણ અહીં ટીની જગ્યાએ શું આવશે નીચે સી સ્ક્વેર આવે ને અહીં અંતર આવે જે વસ્તુ જેનું હોય એ વસ્તુ આવે નહીં છેદમાં વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર પ્રતિરૂપાંતરણો કે તો પ્રતિરૂપાંતરણમાં શું હોય જ્યાં એક્સ ડેસ હોય ત્યાં એક્સ મૂકી દેવાનું અને જ્યાં ટી હોય ત્યાં ટી એટલે મીન્સ લાઈક ટી ડેસ હોય ત્યાં ટી મૂકવાનું અને વીની જગ્યાએ માઇનસ વી મૂકવાનું એટલે અહીં થઈ જાય જેમ કે અહીં એક્સ થઈ જાય અહીં એક્સની જગ્યાએ એક્સ ડેસ અહીં માઇનસનું પ્લસ વી ટી ડેસ અપન વન માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર અહીં નહીં બદલવાનું
અને અહીં થઈ જાય વાય બરાબર તો વાય ડેશ, ઝેડ બરાબર ઝેડ ડેશ, અને ટી બરાબર અહીં થઈ જાય ટી ડેશ પ્લસ વી એક્સ ડેશ સી સ્ક્વેર અંડર રૂટ વન માઇનસ વી સ્ક્વેર સી સ્ક્વેર. આ થિયરી તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાની.